વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સુરતના બમરોલીમાં પુત્રએ કરેલી પિતાની હત્યા મામલે ખુલાસો થયો છે કે પિતા પ્રહલાદ પટેલની હત્યા કરવા માટે પુત્ર જીતેશે રૂપિયા 10 લાખની સોપારી આપી હતી. આ ખુલાસો જીતેશની પૂછપરછમાં થયો છે. હત્યા બાદ ભાઠે વિસ્તારના એક કારખાનામાં પ્રહલાદ પટેલની લાશ દાટી દેવામાં આવી, જેને પોલીસે આજે બહાર કાઢી. પોલીસ આજે આરોપી જીતેશ અને તેને સોપારી લેનાર સંજયને લઈને કારખાનામાં તપાસ માટે ગઈ હતી. મહત્વનું છે કે બમરોલીમાં રહેતા પ્રહલાદ પટેલ ટેક્સટાઇલનું યુનિટ ધરાવતા હતા, પરંતુ પુત્ર સાથે તેમના સંબંધો સારા નહોતા. જીતેશે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે ધંધામાં પિતા અડચણો નાખતા હતા અને ઘરમાં પણ બંને વચ્ચે અનબન હતી, જેનું વેર રાખીને તેણે સંજય અને સલીમ નામના શખ્સોને રૂપિયા 10 લાખની સોપારી આપી હતી. આરોપીઓએ હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશને કારખાનામાં દાટી, જ્યારે બીજી તરફ જીતેશે પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી કે તેના પિતા ગુમ થઈ ગયા છે, જેથી પોલીસને તેના પર શંકા ન જાય. પ્રહલાદ પટેલના પુત્ર જીતેશને એના પિતાજી સાથે અણબનાવ હોય અને પિતાજી એને ધંધાની અંદર વારંવાર અડચણો કરતા હોય, પરિવારમાં પણ વારંવાર ઝઘડો થતો હોય, તેના કારણે આ જીતેશ છે તેણે તેના પિતાજીની હત્યા કરવા માટે સંજય તુકારામ પાટીલ અને સલીમ હજરત શેખ નામના વ્યક્તિને રૂપિયા 10 લાખની સોપારી નક્કી કરેલી હતી. પોલીસના હાથ લાંબા હોય છે તે ડાયલોગ પણ આ કેસમાં ખરો ઉતર્યો. પોલીસ ફરિયાદમાં આરોપી જીતેશે લખાવ્યું હતું કે તેણે પિતાને કારખાનાથી બેસાડ્યા અને અખબારનગર સર્કલ પાસે ઉતાર્યા, જેથી પોલીસે જીતેશને સાથે રાખીને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા, જેમાં ધ્યાનમાં આવ્યું હતું કે તે તેના પિતાને અખબારનગર સર્કલ પાસે ઉતારતો જ નથી અને આગળ સુધી જાય છે, જેથી પોલીસ તરફથી આગળ સુધીના સીસીટીવી ફૂટેજીસ પણ ચેક કરવામાં આવ્યા, જેમાં જોવા મળ્યું કે ભાઠેના વિસ્તારમાં કારખાના પાસે તે તેના પિતાને ઉતારે છે અને સાથે એક શખ્સની સાથે તેઓ વાત કરતા જોવા મળે છે, જેના આધારે પોલીસને જીતેશ ઉપર શંકા જતા પોલીસ તેને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી, જ્યાં જીતેશે હત્યાની કબૂલાત કરી. જેથી આ જીતેશને સાથે રાખીને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા ત્યારે એવું ધ્યાનમાં આવ્યું કે અખબારનગર સર્કલ પાસે આ પ્રહલાદભાઈને જીતેશ છે મોટરસાઇકલ ઉપર બેસાડીને નીકળે છે, પરંતુ ત્યાં ઉતારતો નથી અને આગળ સુધી જાય છે. એટલે ક્રાઇમ બ્રાન્ચે એ આગળ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરેલા હતા અને છેલ્લે ભાઠેનામાં એક કારખાના નજીક આ જે જીતેશ છે એના પિતાજીને મોટરસાઇકલ ઉપરથી નીચે ઉતારી અને એક વ્યક્તિ સાથે વાત કરતા હોય તેવી હકીકત જણાવી.